મોર્નિંગ. આપણે અંગ્રેજી સ્ટેપ બુકમાં બરાબર સ્ટેપ ટુ શીખી ગયા, બરાબર. તો આપણે આયા છે સ્ટેપ થ્રી, નામ અને નેમ, બરાબર. તો તમારે અંગ્રેજીની નોટબુક ખોલવાની છે, બરાબર. એમાં જુઓ આજની તારીખમાં 13/8 CW. તો અહીં જુઓ તમારે અંગ્રેજી નોટબુકમાં લખો સ્ટેપ થ્રી, નામ અને નેમ, NAME, બરાબર. ગયા વિડીયોમાં આપણે સ્ટેપ ટુમાં અંગ્રેજી કક્કો ના મૂળાક્ષર શીખી ગયા, બરાબર. તો જો નો અર્થ છે કે ગુજરાતી નામો વ્યક્તિ, ગામ, શહેર, નદી વગેરેને અંગ્રેજીમાં લખતા શીખીશું, બરાબર. આપણે કક્કા પ્રમાણે આપણે ગામ, શહેર, નદી, બરાબર, વગેરેના નામ લખતા શીખીશું. તો નામનો છેલ્લો મૂળાક્ષર ખોડો લખાય છે, એટલે ક, ખ અને ગ જે છેલ્લો મૂળાક્ષર હોય એ ખોડો લખાય, બરાબર. એટલે એની પર કોઈ સ્વર લાગતો નથી. તો નામના છેલ્લા મૂળાક્ષરમાં અ, બરાબર, અ અધ્યાર, એટલે બીજા બધા મૂળાક્ષરમાં અ લાગે છે. જે છેલ્લો મૂળાક્ષર હોય એની પર અ લાગતો નથી, અધ્યાર રહે છે. તેથી છેલ્લા મૂળાક્ષરને એ લગાવવામાં આવતો નથી. તો જુઓ નામનો પહેલો મૂળાક્ષર પહેલી ABCD એટલે કે કેપિટલ લેટર્સમાં લખાય છે. આપણે અંગ્રેજીના નામ બનાવતા શીખીશું. તો જુઓ દાખલા તરીકે પહેલું આપણે લઈએ તો જુઓ ક, મ, લ, બરાબર. તો જુઓ અહીં આગળ કે ક વત્તા કોની પાછળ શું વંચાય, અ. ક વત્તા મ વત્તા અ વત્તા લ, લ કેવો છે, ખોડો, બરાબર. એટલે એની પર અ લાગતો નથી. તો જુઓ અહીં આગળ કનો કે થાય, અનો એ, મનો એમ, અનો એ અને લનો એલ. તો કમનનો સ્પેલિંગ થઈ ગયો. તો જુઓ કે એ એમ એ એલ, બરાબર. હવે જુઓ બીજો શીખવો તમને, ન, ય, ન. તો ન વત્તા અ વત્તા ય વત્તા અ વત્તા ન. તો જુઓ નનો એન, અનો એ, યનો વાય, અનો એ અને નનો એન. તો અહીં નયનનો સ્પેલિંગ લખીએ એન એ વાય એ એન, ન ય ન, બરાબર. હવે જુઓ બીજો સ્પેલિંગ શીખીએ આપણે, બરાબર. તો કહો છે બીજો ક, ન, ક. તો અહીં જુઓ ક, ન, ક. તો કનકનો ક વત્તા અ વત્તા ન વત્તા અ વત્તા ક. તો કનો કે, અનો એ, નનો એન, અનો એ અને કનો કે. તો કનકનો સ્પેલ લખીશું કે એ એન એ કે, ક, ન, ક. હવે આગળ લખીશું જ, ન, ક. તો જો જ પાછળ શું વંચાય, અ વત્તા ન વત્તા અ વત્તા ક. આ જે છેલ્લો મૂળાક્ષર હોય એ કેવો હોય, ખોડો, બરાબર. એટલે એની પણ અ લાગતો નથી. તો જો જનો જે, અનો એ, નનો એન, અનો એ અને કનો કે, બરાબર. તો આપણે ત્રણે શું કહીશું, ભેગા કરી દઈશું, એટલે જે એ એન એ કે, જ ન ક. હવે બીજો બનાવીએ મ, લ, ય. તો જો મ વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા ય. તો જો અહીં આગળ એમ એ એલ એ વાય, બરાબર. મ, લ, ય. તો મલનો સ્પેલિંગ થશે એમ એ એલ એ વાય, મ, લ, ય. હવે બનાવીશું યશ. તો જુઓ ય વત્તા અ
વત્તા શ શ શણાઈનો સ છે. તો જુઓ વયનો વાય અનો એ અને સ શણાઈનો સ છે એટલે એસ એચ. તો આપણે આ જે સ્પેલિંગ છૂટા કર્યા એને શું કરીશું? ભેગા વાય એ એસ એચ બરાબર. હવે નીચે જુઓ ન ટ વર, તો ન વત્તા અ વત્તા ટ વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા ર. તો નનો એન, અનો એ, ટનો ટી, અનો એ, વનો વી, અનો એ અને રનો આર. તો એ નટવરનો સ્પેલિંગ તૈયાર. એન એ ટી એ વી એ આર બરાબર. હવે નીચે જુઓ, નીચે લખીશું આપણે છ ગ ન બરાબર. તો જુઓ છ વત્તા અ વત્તા ગ વત્તા અ વત્તા ન. તો જુઓ છનો શું થશે? સી ડબલ એચ, અનો એ, ગનો જી, અનો એ, નનો એન. તો છગનનો સ્પેલિંગ જુઓ સી ડબલ એચ એ જી એ એન છ ગ ન બરાબર. તો તમારે અંગ્રેજી નોટબુકમાં આ રીતના વ્યવસ્થિત લખવાનું છે બરાબર. નમસ્તે.